રાજકોટના સત્તરમાં રાજવી તરીકે માધાતા સિંહ જાડેજાની રાજતિલક સમારોહ ગઈકાલથી શરૂ થઈ ચુકી છે આજે બીજા દિવસે સવારે નવ વાગે રણજીત વિલાસ પેલેસમાં રાજસુ યજ્ઞનો નું મંથન અને અગ્નિ સ્થાપન દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ યજ્ઞ ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં ત્રણસો બ્રાહ્મણો આહુતિ આપશે યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે મધાતા સિંહ અને તેમના પત્ની સામેલ રહેશે

શ્રીધર યજ્ઞશાળાના મુખ્ય સ્થાપન ને સર્વત્ર ભદ્ર મંડળ તરીકે ઓળખવામાં આવે છે યજ્ઞશાળામાં સામવેદ યજુર્વેદ અથર્વવેદ અને ઋગ્વેદ નું સ્થાપન કરવામાં આવ્યું છે શ્રીધર શબ્દ મુખ્યત્વે બે શબ્દોનો બનેલો છે જેમાં એક શ્રી અને બીજો ધર શ્રીનો અર્થ થાય છે કે લક્ષ્મી ઘરનો અર્થ થાય છે કે ધારણ કરનાર આમ લક્ષ્મીને ધારણ કરનાર એવા ભગવાન વિષ્ણુના પ્રતીક રૂપે શ્રીધર યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે આજથી રણજીત વિશાલ પેલેસ ખાતે હોમ હવન અને યજ્ઞાદી ધર્મકારોને પવિત્રતા સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવશે આ પ્રકારના યજ્ઞશાળા ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને નિર્માણ કરવા સૂચવ્યા હતા જેનું અહિયાં પુનરાવર્તન થયું છે મહાભારત કાળમાં પાંડવોએ જયારે ઇન્દ્ર નગરીની નગરી ની રચના કરી ત્યારે ભગવાને તેમની પાસે જે યજ્ઞ કરાવ્યો તે જગ કલ્યાણ યજ્ઞ હતો આ સમયે વિશ્વકર્માજીને આજ્ઞા આપીને જે યજ્ઞશાળાનું નિર્માણ કરાવ્યું હતું તે શ્રીધર યજ્ઞશાળા શ્રીધર યજ્ઞશાળામાં જે મુખ્ય યજ્ઞ હોય તેનું નામ પદ્મકુંડ છે પદ્મકુંડ આપણા શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુ નાભીનું નું સ્થાન આપવામાં આવ્યું છે બ્રાહ્મણો દ્વારા ગણપતિ સહિત સ્થાપિત પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે તો સાથે જ યજમાન દંપતિ માટે પુણ્યવાચન સહિતના શ્લોકોનું પઠન પણ કરવામાં આવી રહ્યું છે દુનિયાની સ્વયં બ્રહ્માની ઉત્પત્તિ માનવ સૃષ્ટિની રચનાની ભારતની નદીઓ દરેક જીવો અને વર્તમાન સ્થિતિ સુધીનું મંડળ તેમાં આવરી લેવામાં આવ્યું હોય છે સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને મનુષ્ય જીવનમાં પેલેસ ખાતે રાજાના સેવકો માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પેલેસ માં કામ કરતી સેવિકાઓ દ્વારા રજવાડા વખત માં ગવાતા હરખના ગીતો ગાય ખુશી મનાવવામાં આવી રહી છે કેમેરામેન મયુ ટેલર સાથે સોનલ ટોપી વાળા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ